Oh yeah. નમસ્કાર મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો હું તમને આપવાનો છું તો મિત્રો વિડીયોને અંત સુધી દેખજો જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે એલાઇટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચાલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ સૌપ્રથમ તમારે એલાઇટ મોશનને ઓપન કરી દેવાનું રહેશે ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા મિત્રો તમારે ચાર પોઈન્ટ પાંચ સાઇઝ સિલેક્ટ કરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે બેકગ્રાઉન્ડ તેના પર ક્લિક કરી અહીંયા તમારે બ્લેક સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે ક્રિએટ પ્રોજેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા સોંગને એડ કરવા માટે પ્લસ પર ક્લિક કરી અહીંયા જે ઓડિયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સોંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મે સોંગને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સને એડ કરવાની રહેશે તો ને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે પ્લસ વાળો એક આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો અહીંયા મિત્રો જે કોર્નરમાં ટેક્સનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દીધી છે ત્યારબાદ અહીંયા ઉપર કલરનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે વ્હાઇટ કલરને સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તેની બાજુમાં ફોન્ટની સાઇઝનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે તેની સાઇઝ અડતાલીસ કરી દેવાની રહેશે આ રીતે ત્યારબાદ અહીંયા પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે ફોન્ટ સ્ટાઇલનો તેના પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ફોન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું આ ફોન્ટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો આ ટેક્સને તમારે આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી મિત્રો તમારે બેગ જતો રહેવાનું રહેશે તો અહીંયા હું બેગ જતો રહું છું બેગ ગયા બાદ અહીંયા મિત્રો તમારે જે ટેક્સ આપેલી છે તેને સોંગની લાઈન પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે મૂવ એન્ડ ટ્રાન્સફોરનો ઓપ્શન બતાવે છે નીચે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ટેક્સની ફસ્ટમાં આવી અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ હવે મિત્રો તમારે ટેક્સની સેન્ટરમાં જતું રહેવાનું રહેશે સેન્ટરમાં ગયા બાદ અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ટેક્સની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા ફરીથી જે પ્લસવાળા આઈકોન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે આ રીતે મિત્રો તમારે ત્રણ પોઈન્ટ બનાવી દેવાના રહેશે ત્યારબાદ અહીંયા જે પહેલો પોઈન્ટ આપેલું છે તેના પર કરસર લઈ જઈ અને આ રીતે ટેક્સને ખસેડી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો લાસ્ટ પોઈન્ટ ઉપર કરસરને લઈ જવાનું રહેશે ત્યારબાદ ફરીથી આ ટેક્સને આ રીતે ખસેડી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે લાસ્ટ પોઈન્ટ અને સેન્ટર પોઈન્ટ આપેલું છે તેના વચ્ચે કરસરને લઈ જવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ઓપ્શન આપેલું છે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા બે આ પોઈન્ટોને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા પહેલો અને સેન્ટર પોઈન્ટ વચ્ચે કરસરને લઈ જઈ અને આ બે પોઈન્ટોને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા આપણી ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો જે આ ટેક્સ આપેલી છે તેની ડુપ્લિકેટ લેયર બનાવવાની રહેશે તો અહીંયા જે આ ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે પ્લસવાળો આઈકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જોઈ શકો છો ઓપ્શન પર ક્લિક કરી અહીંયા લાસ્ટ ઓપ્શન બતાવે છે ડુપ્લિકેટ લેયર તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા આ ટેક્સની કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ટેક્સ છે તેને આ રીતે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે જોઈ શકો છો અહીંયા હું નીચેની સાઈડ આ રીતે લાવી દઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ હવે મિત્રો તમારે જે આ બીજા નંબરની ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે ઇફેક્ટનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે એડ ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે થ્રી ડીનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ફ્લિપ ફ્લિપલેયરનો ઓપ્શન આપેલો છે આ ઓપ્શન તેના પર ક્લિક કરી અહીંયા જે સ્ટાન્ડર્ડ સેટિંગનો ઓપ્શન બતાવે છે પહેલા નંબરનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા સમય એક આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો અહીંયા પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે સિત્તેર પોઈન્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું સિત્તેર પોઈન્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો એક્ઝેક્ટ તમારે મિત્રો અહીંયા સિત્તેર પોઈન્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો નીચે ઓપ્શન બીજો આપેલો છે એક્સિસ તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બસો સિત્તેર પોઈન્ટ કરી દેવાની રહેશે તો અહીંયા મિત્રો તમારે એક્ઝેક્ટ બસો સિત્તેર જ કરવાના રહેશે તો અહીંયા હું બસો સિત્તેર કરી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બસો સિત્તેર કરી દીધા છે જોઈ શકો છો ત્યારબાદ હવે મિત્રો અહીંયાથી તમારે બેગ જતું રહેવાનું રહેશે તો અહીંયા હું બેગ જતો રહું છું ઠીક છે મિત્રો બેગ ગયા બાદ અહીંયા મિત્રો તમારે જે બ્લેન્ડિંગનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે સો બતાવે છે જોઈ શકો છો ત્યાં તમારે પચાસ ટકા કરી દેવાનું રહેશે તો અહીંયા હું પચાસ ટકા કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં પચાસ ટકા કરી દીધા છે ત્યારબાદ હવે મિત્રો અહીંયાથી આપણે બેગ જતા રહીશું તો અહીંયા હું બેગ જતો રહું છું ત્યારબાદ હવે મિત્રો જે આપણી પહેલાં નંબરની ઉપરની ટેક્સ છે તેમાં ગ્લો ઇફેક્ટને એડ કરવાની રહેશે તો ગ્લો ઇફેક્ટને એડ કરવા માટે જે પહેલા નંબરની ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવા રહેશે તો અહીંયા હું પહેલા નંબરની ટેક્સ જે છે તેના પર તમારે ક્લિક કરી દેવાને રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે એડ ઇફેક્ટનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા સામે એક આવી રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા મિત્રો તમારે જે ડ્રોઈંગ એન્ડ એજનો ઓપ્શન આપેલું છે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જોઈ શકો છો કે ગ્લોનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા જે પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે પિસ્તાલીસ પોઈન્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું પિસ્તાલીસ પોઈન્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો આ રીતે તમારે પિસ્તાલીસ પોઈન્ટ કરી દેવાના રહેશે તો અહીંયા મિત્રો હું પિસ્તાલીસ પોઈન્ટ કરી દઉં છું ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે આલ્ફાનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે પચાસ પોઈન્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું પચાસ પોઈન્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંયા મિત્રો તેની નીચે હાર્ડનેસનો ઓપ્શન આપેલો છે ત્રીજા નંબરનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે પાંત્રીસ પોઈન્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ કરી દેવાનું રહેશે આ રીતે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો નીચે ઓપ્શન આપેલો છે કલરનો તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે વ્હાઈટ કલરને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા જે આ કલરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા વ્હાઈટ કલરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું વ્હાઈટ કલરને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો આપણી ટેક્સ ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા હું તમને એકવાર પ્લે કરીને બતાવી દઉં છું તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે બીજી ટેક્સને એડ કરવા માટે સિમ્પલી ફરીથી તમારે જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે કર્યા બાદ અહીંયા જે ટેક્સનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોમની લાઈન પ્રમાણે ટેક્સને લખી દીધી છે ત્યારબાદ અહીંયા ઉપર કલરનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે વ્હાઇટ કલર આપેલો છે તેના પર ક્લિક કરી તેની બાજુમાં ફોન્ટની સાઇઝનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે અડતાલીસ સાઇઝ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે ફોન્ટ સ્ટાઇલનો તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે આ ફોન્ટને સિલેક્ટ કરી દેવાની રહેશે જોઈ શકો છો આ ફોન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો આ ટેક્સને તમારે આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો સિમ્પલી તમારે બેગ જતું રહેવાનું રહેશે ત્યારબાદ હવે મિત્રો તમારે જે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ટેક્સની પોસ્ટમાં આવી અને જે અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા એક પોઈન્ટ બની જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ટેક્સની સેન્ટરમાં જઈ અને ફરીથી જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો ટેક્સની લાસ્ટમાં જઈ અને ફરીથી જે પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો આ રીતે મિત્રો તમારે ત્રણ પોઈન્ટ બનાવી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે પહેલાં પોઈન્ટ ઉપર કર્સરને લઈ જઈ અને આ ટેક્સને આ રીતે તે ખસેડી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે લાસ્ટ પોઈન્ટ આપેલું છે તેના પર કરસરને લઈ જવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ટેક્સને આ રીતે ફરીથી ખસેડી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો સેન્ટર પોઈન્ટ અને જે લાસ્ટ પોઈન્ટ છે તેના વચ્ચે કરસરને લઈ જઈ અને અહીંયા જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો આ બે પોઈન્ટોને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે સેન્ટર પોઈન્ટ અને પહેલાં પોઈન્ટ વચ્ચે કરસરને લઈ જઈ અને આ બે પોઈન્ટને આ રીતે એડજસ્ટ કરી દેવાના રહેશે તો અહીંયા મિત્રો આપણે ટેક્સની મૂવિંગ ઇફેક્ટ એડ થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો તમારે જે આ ટેક્સ આપેલી છે તેની ડુપ્લિકેટ લેયર બનાવવા માટે જે આ ટેક્સના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે વાળો એક આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો લાસ્ટ ઓપ્શન આપેલો છે ડુપ્લિકેટ લેયર તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ટેક્સની કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે ટેક્સની કોપી કરી તે ટેક્સને તમારે આ રીતે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે ત્યારબાદ હવે મિત્રો તમારે આ ટેક્સમાં ઇફેક્ટને એડ કરવાની રહેશે તો ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી અહીં આપણે જે પહેલી ઇફેક્ટ બનાવી છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાના રહેશે તો અહીંયા જે પહેલા નંબરની ઉપરની ટેક્સ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા સામે એક આવી રીતે ઇન્ટરફેસ કુલ છે તો અહીંયા મિત્રો જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે કર્યા બાદ અહીંયા મિત્રો જે ત્રણ ડોટ આપેલા છે જોઈ શકો છો આ ત્રણ ડોટ પર તમારે ક્લિક કરી દેવાન રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે કોપી ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ હવે મિત્રો જે બીજા નંબરની ટેક્સ્ટ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જોઈ શકો છો અહીંયા જે પહેલા નંબરની ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇફેક્ટનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે જોઈ શકો છો કે અહીંયા આપણી ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ બધા હવે મિત્રો જમારે જે નીચે જે ટેક્સ આપેલી છે તેમાં ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે આપણે બે ટેક્સની ઇફેક્ટ બનાવી છે તેના ઉપર કરસરને લઈ જવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે નીચેની ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે કોપી ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ હવે મિત્રો તમારે જે આ નીચે બીજા નંબરની ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે અને ઇફેક્ટ લાગી જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે બ્લેન્ડિંગનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો તમારે પચાસ ટકા કરી દેવાનું રહેશે તો અહીંયા હું પચાસ ટકા કરી દઉં છું તો આ રીતે તમારે મારે પચાસ ટકા કરી દેવાનું રહેશે તો અહીંયા આપણી મિત્રો ટેક્સ ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલ એવા મિત્રો તમારે જે વોટર ઇફેક્ટ છે તેને એડ કરવાની રહેશે તો વોટર ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી અહીંયા મિત્રો તમારે જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે વોટર ઇફેક્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો મેં જે મટિરિયલ યુઝ કર્યું છે તે બધાની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો અહીંયા મિત્રો મેં વોટર ઇફેક્ટને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા વોટર ઇફેક્ટ એડ થઈ જશે અહીંયા મિત્રો વોટર ઇફેક્ટ એડ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ફીલ સ્ક્રીનનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે તો અહીંયા જે ઇફેક્ટ છે તે ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે બ્લેન્ડિંગનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલો છે લાઇટન તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે સ્ક્રીન તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે તો અહીંયા વોટર ઇફેક્ટ સેટ થઈ જશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા હું તમને એક વાર પ્લે કરીને બતાવી દઉં છું તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ હવે મિત્રો આ સ્ટેટસની બોર્ડરને એડ કરવાની રહેશે તો બોર્ડરને એડ કરવા માટે જે પ્લસ પ્લસવાળા આઈકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઈમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બોર્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બોર્ડરને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બોર્ડરને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો જે વાળો ઑકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા બોર્ડર એડ થઈ જશે તો અહીંયા મિત્રો આપણી બોર્ડર પણ એડ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અને આ જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા બોર્ડરની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી સેવ કરવા માટે અહીંયા જે ઉપર ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે વિડીયોવાળો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન આપેલો છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપર્ટ થવા લાગશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે